नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे आंकड़ाशास्त्र विषयमां चेप्टर 1 सूचकांक विषे माहिती मेळवानी छे। तो सौथी पहेला आ चेप्टर तमने बोर्डमां कई रीते पूछाय छे, तो आखुं चेप्टर 12 मार्कमां तमने बोर्डमां पूछाय छे, जेमां एक एमसीक्यू, एक बे वाक्यनो प्रश्न, एक बे मार्कनो दाखलो, एक त्रण मार्कनो दाखलो अने एक 5 मार्कनो दाखलो। एक एमसीक्यू એટલે એક માર્ક એનો, એક બે વાક્યનો એક માર્ક, બે માર્કનો દાખલો, ત્રણ માર્કનો દાખલો અને 5 માર્કનો દાખલો। હવે આ કયા વિભાગમાં પૂછાય એની આગળ પ્રશ્ન જુદી આવેલી છે, તો એ તમને ખ્યાલ જ છે કે ઈ કઈ વસ્તુ લખતો નથી। એટલે આ કુલ તમને 12 માર્કનું ચેપ્ટર બોર્ડમાં પૂછાય છે, બરોબર। ઈ 12 માર્કના ચેપ્ટરમાં એક 5 માર્કનો દાખલો, બરોબર, આ ચેપ્ટરમાંથી પૂછાય। આપણે અગાઉ સમજો છે કે ટી એફ વિભાગમાં 4 દાખલા 5-5 માર્કના પૂછાય, એમાંનો પહેલો જ દાખલો, એફ વિભાગનો પહેલો જ દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાય છે। તો આ ચેપ્ટરમાં આપણે બધા સૂત્ર એકસાથે નહીં સમજી, કારણ કે સૂત્ર સેજ વધારે છે, એટલે રીત મુજબ આપણે ચેપ્ટરના સૂત્ર જોતા જશું। તો એમાંની આપણે આજે પહેલી રીત લેવાની છે, અચલ આધારની રીત। અચલ આધારની बराबर चालू वर्षनी चल कीमत छेद मा अगाउ आधार वर्षनी चल कीमत गुणिया 100। सूचकांक छे ने ई टकावारी माप छे, એટલે એના દરેક સૂત્રમાં ગુણ્યા 100 થશે, બરોબર। સૂચકાંક છે ઈ ટકાવારી માપ છે, અને સૂચકાંકનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં બહોળા પ્રમાણમાં થાય છે। પછી જ્યારે હું થિયરી સમજાવીશ ત્યારે તમને બધી વસ્તુનો કહીશ કે સૂચકાંકનો ઉપયોગ ક્યાં થાય, કઈ રીતે શું છે ઈ બધું। પણ આપણે પહેલી રીત જોવાની છે, અચલ આધારની રીત। અચલ આધારની રીતનું સૂત્ર છે, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત, ચલ કિંમત એટલે તમને જે રકમ આપેલું હોય, ભાવ, કિંમત, ઉત્પાદન, નફો, એ જે વસ્તુ આપી હોય છે તે વર્ષની ચલ કિંમત કહેવાય, અને છેદમાં આધાર વર્ષની ચલ કિંમત। આધાર વર્ષ એટલે તમને રકમમાં સ્પષ્ટપણે આધાર વર્ષ આપી દીધેલું હોય, બરોબર, એ વર્ષની તમે જે કિંમત લ્યો ને આધાર વર્ષની ચલ કિંમત કહેવાય। આધાર વર્ષ એટલે શું, બરોબર, એની સમજૂતી થિયરીમાં આવે છે ત્યારે હું તમને સમજાવી, અત્યારે તમને ટૂંકમાં કહું તો એવું વર્ષ પસંદ કરવાનું કે જે વર્ષ સામાન્ય વર્ષ હોય। સામાન્ય વર્ષ એટલે કે એ વર્ષમાં એક પણ જાતની કુદરતી કે માનવ સર્જિત આફત આવેલી ન હોય એવા વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાય। અત્યારે હાલમાં 2020 ને આધાર વર્ષ તરીકે લઈ શકાય નહીં, શું કારણ, કારણ કે કોરોનાની મહામારીને કારણે જે કાંઈ ઉત્પાદન થતું હોય, જે કાંઈ વેચાણ થતું હોય, જે કાંઈ નફો થતો હોય એમાં ઓટોમેટિક ઘટાડો વધારો થયા રાખતો હોય, બરોબર, એટલે એ વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાય નહીં। એવા વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું કે જે વર્ષ સામાન્ય હોય, જ્યાં કુદરતી કે માનવ સર્જિત એક પણ જાતની આફત ન આવેલી હોય એવા વર્ષને આધાર વર્ષ લો। પણ તમારે એ કઈ વસ્તુ વિચારવાની, તમને રકમમાં કહી દીધું હોય કે આધાર વર્ષ તરીકે તમારે શું લેવાનું છે, બરોબર। જો આધાર વર્ષ તરીકે લઈ શકાય એમ ન હોય તો 2-3 વર્ષની, 2 વર્ષની તમને રકમમાં કહી દઈએ, 2 વર્ષની અથવા તો 3 વર્ષની સરેરાશના આધારે તમારે આધાર વર્ષ પસંદ કરવાનું હોય, એ હમણાં આપણે દાખલામાં જોશું, બરોબર। હવે આ જ રીતનો એક આપણે દાખલો ગણીએ, ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને લીથામાં પહેલી રકમ આપી છે, કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે, તે પરથી વર્ષ 2005 ને, જો તમને આધાર વર્ષ કહી દીધું 2005 લેવાનું છે, ને આધારે આધાર વર્ષ તરીકે લઈ બાકીના વર્ષો માટેના વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરવા, એક દાખલો પૂરો, તેમજ વર્ષ 2010 અને 2011ના સરેરાશ ભાવના આધારે ભાવ લઈ અચલ આધારની રીતે, એ હમણાં તમને હું સમજાવું જ્યારે આવે ત્યારે,
કોષ્ટકમાં જો વર્ષ આપ્યા તમને 2005 થી 2013 સુધીના અને પછી ક્વિન્ટલ દીઠ ભાવ આપ્યા છે 1650 1690 1730 1750 1810 1850 1870 1900 1950 બરોબર જે તમને કોષ્ટક આપેલું છે ઈ કોષ્ટક મે અહીંયા તમારી રીતે જવાબના ભાગ રૂપે ગાળેલું છે બરોબર એમાં મે વર્ષ લખી નાખ્યા છે 2005 થી લઈને 2013 સુધીનું હવે આપણે એના ભાવ લખવાના છે તો જેના ભાવ આપણે રકમ માંથી જોઈને લખી તો પહેલા વર્ષમાં આવ્યું હોય તમને 1650 જે રકમ આવી તમારે ઊભા સ્વરૂપે લખવાની છે 1690 1730 1750 1810 1850 1870 1900 અને 1950 ચાલો હવે રકમનો આપણે કઈ કામ છે ને આધાર વર્ષ તરીકે કયું વર્ષ લેવાનું છે એ તમને વર્ષ રકમમાં કહી દીધું કે આધાર વર્ષ તરીકે તમારે 2005 લેવાનું છે બરોબર ચાલુ વર્ષની આપણે સૂત્ર ઉપર જઈએ સૌથી પહેલા કોષ્ટક બનાવતા પહેલા ઉપર સૂત્ર લખવું ફરજિયાત છે કે અચલ આધારની દ્વિતીય સૂચક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છે એમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 ચાલો ચાલુ વર્ષ એટલે તમે જે વર્ષનો સૂચકાંક મેળવતા હોય એને ચાલુ વર્ષ કહેવાય આધાર વર્ષ એટલે તમને જે કીધું અહીંયા તમને આધાર વર્ષ વર્ષ તમને કયું કીધું એ 2005 એનો મતલબ બધાના છેદમાં તમારે 2005 નો ભાવ મૂકવાનો થશે તો 2005 માટે ચાલુ વર્ષ એટલે કેટલા તો કે 1650 એના છેદમાં 1650 ગુણ્યા કેટલા કરવાના તો કે 100 કારણ કે ચાલુ વર્ષ એટલે 1650 અગાઉ આધાર વર્ષ એટલે કેટલા તો કે 1650 એ રીતે 2006 માટે કરી તો કે 1650 1690 એ ચાલુ વર્ષ 2006 માટે કેટલું 1690 એના છેદમાં અગાઉ આધાર વર્ષ એટલે કેટલા 2005 તો 2005 નું કેટલું તો કે 1650 ગુણ્યા કેટલા કરવાના 100 એ જ રીતે 2007 માટે કેટલા 1730 છેદમાં આધાર વર્ષ 2005 એટલે કે આપણે છેદમાં કેટલા 1650 એનો મતલબ સરળ અર્થમાં તમને કહું તો બધાના છેદમાં તમારે 1650 મૂકવાના છે કારણ કે આધાર વર્ષ આપણે કયું લેવાનું 2005 નો ભાવ 2005 નો ભાવ તમને આપ્યો છે 1650 તો બધાના છેદમાં 1650 જ આવશે ચલો એ જ રીતે અહીંયા 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 એ જ રીતે અહીંયા 1810 ગુણ્યા 1650 ગુણ્યા 100 એ જ રીતે અહીંયા 1850 ગુણ્યા 1650 ગુણ્યા કેટલા કરવાના 100 એટલે એ જ રીતે અહીંયા 1870 છેદમાં 1650 ગુણ્યા 100 એ જ રીતે અહીંયા 1900 છેદમાં 1650 ગુણ્યા 100 એ જ રીતે અહીંયા 1950 છેદમાં 1650 ગુણ્યા 100 બરોબર આ રીતે બધાના છેદમાં આપણે કેટલા મૂકવાના 1650 1650 1650 1650 1650 1650 અને ચાલુ વર્ષ એટલે જે વસ્તુ તમે મેળવતા હોય તમારે ચલ કિંમત લેવાની ચાલો હવે આ બધાનો તમારે શું આપવાનું હોય તો કે સાદું રૂપ આપવાનું થશે એટલે કે એલસી માં તમારે ગણતરી કરવાની થશે પહેલી એક ગણતરી હું તમને કરી દઉં 1650 ને ભાગ્યા 1650 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 100 હવે બધું મારે કરવાનું હોય નહીં ચાલો 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100 કરો જી 102.42 102.42 બરોબર એ જ રીતે 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100 104.85 104.85 એ જ રીતે 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100 106.06 106.06 એ જ રીતે 1810 ભાગ્યા 1650 ગુણ્યા 100 109.70 109.70 ચાલો એ જ રીતે 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100 112.12 112.12 એ જ રીતે 1870 ભાગ્યા 1650 ગુણ્યા
બરાબર સૂત્ર મુજબ ચાલતું રહેવાનું છે. સૂત્રમાં વર્ષ તમને રકમમાં કહી દીધું હોય આધાર, ચલો રકમમાં તમને આધાર વર્ષ કહી દીધેલું હોય, એ આધાર વર્ષનું તમને ચલ કિંમત, ચલ કિંમત એટલે તમને કીધું હોય ભાવ આપ્યો હોય, કિંમત આપી હોય, ઉત્પાદન આપ્યું હોય, વેચાણ આપ્યું હોય, એની ચલ કિંમત કહેવાય. જે વર્ષનું કીધું હોય એ વર્ષની ચલ કિંમત બધાના છેદમાં મૂકી દેવાની. ચાલુ વર્ષ એટલે જે વર્ષનો તમે સૂચકાંક મેળવતો એને શું કહેવાય, તો કે ચાલુ વર્ષ. પછી સામાન્ય રીતે સાદું રૂપ આપવાનું છે. એટલે સૂત્ર યાદ રાખવાનું, વચન આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ તમને આધાર વર્ષ આપી દીધું છે. હવે કોઈ વર્ષે એવું બની શકે કે કોઈ વર્ષ સામાન્ય વર્ષ હોઈ શકે નહીં, કોઈ પણ કુદરતી કે માનવ સર્જક આફત આવેલી હોય, તો એ વખતે કરવું શું, તો ત્યારે 2-3 વર્ષની સરેરાશ લઈ અને પછી તમારે સૂચકાંક મેળવવાનો થતો હોય, બરાબર એને આધાર વર્ષ લેવાનો થતો હોય. તો રકમમાં જો તમને કીધેલું જતું, રકમમાં તમને શું કીધું તે કે બાકીના વર્ષ માટેના વર્ષોના ભાવનો સૂચકાંક તૈયાર કરો, એ આપણે તૈયાર કરી લીધો. હવે બીજો દાખલો ચાલુ થાય એમાં ને એમાં, તેમજ 2010 અને 11 ના સરેરાશ ભાવના આધારે વર્ષ કયું કીધું એ 2010 અને 11, તો પેલા 10 અને 11 ની સરેરાશ મેળવવાની, એ જે જવાબ આવે એ બધાના છેદમાં મૂકી અને પછી ગણતરી કરવાની થાય, એ ગણતરી આપણે હવે કરશું. ચાલો આપણે એક જ આધાર વર્ષ આપેલું હોય બરોબર અને તેના આધારે દાખલો આપણે ગણી જોયો. હવે તમને એમાં પછી આગળ તમે રકમમાં એમ કીધું છે કયા બે વર્ષને, તો કે વર્ષ 2010 અને વર્ષ 2011 ને સરેરાશ લે, તો વર્ષ 2010 અને વર્ષ 2011 આ બે ની જે ચલ કિંમત હોય એની સરેરાશ લેવાની. સરેરાશ એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, સરેરાશ એટલે શું, તો કે એ બે નો સરવાળો ભાગ્યા કેટલા કરવાના 2. તો અહીંયા આપણે સરેરાશ મેળવી, સરેરાશ બરાબર કયા બે વર્ષનું કીધું હે 10 અને 11, તો 10 નો ભાવ જો જે કેટલો આપ્યો 1850 + 1870 છેદમાં કેટલા વર્ષ આપ્યા હે 1 2, જો 3 વર્ષ હોય તો ભાગ્યા 3, 4 હોય તો 4, પણ વધી મોટા ભાગે 2 અથવા 3 જ વર્ષ આપે. એટલે જો તમને 3 વર્ષ કીએ તો તમને આમ કીધું હોય 2010 થી 2012, એનો મતલબ શું થયું 10, 11 અને 12, અથવા તમને એમ કીધું હોય 2010 અને, તો એ 2 જ વર્ષ લેવાનો, થી હોય તો જ્યાંથી કીધું હોય ત્યાં સુધીનું જવાબ. અહીંયા 2 વર્ષ એટલે ભાગ્યા કેટલા કરવાના 2. ચાલો આ 2 નો સરવાળો ભાગ્યા 2 કરો છે 1860. તો હવે જે અહીંયા બધાયના છેદમાં આપણે 1650 લીધા હતા એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે, પણ હવે આપણે બધાના છેદમાં કેટલા લેવાના 1860 લેવાના, એટલે કે આધાર વર્ષ તરીકેની ચલ કિંમત આપણે 1860 લેવાની થશે. તો પહેલા વર્ષ માટે ચાલુ વર્ષ એટલે 1650 એને ભાગ્યા 1860 ગુણ્યા કેટલા કરવાના, તો કે 100. બીજા વર્ષ માટે 1690 એના છેદમાં આધાર વર્ષ એટલે 1860 ગુણ્યા કેટલા કરવાના 100. 1730 છેદમાં 1860 ગુણ્યા 100. એ જ રીતે 1750 છેદમાં 1860 ગુણ્યા 100. એ જ રીતે 1810 છેદમાં 1860 ગુણ્યા 100. એ જ રીતે 1850 છેદમાં 1860 ગુણ્યા 100. 1870 છેદમાં 1860 ગુણ્યા 100. 1900 પૂરા છેદમાં 1860 ગુણ્યા કેટલા 100. અને 1950 છેદમાં 1860 ગુણ્યા કેટલા કરવાના, તો કે 100. બરોબર, જો હજી કહું ફેર કાંઈ નથી, જો આધાર વર્ષ એક જ આપ્યું હોય તો એ વર્ષની ચલ કિંમત બધાના છેદમાં મૂકી દેવાની, અને જો તમને સરેરાશ લઈને કહેવાનું કીધું હોય તો એ સરેરાશ પછી જે કિંમત મળે એ ચલ કિંમત બધાના છેદમાં મૂકવાની. ચાલો હવે સાદું રૂપ આપી દઈએ આપણે બધાનું. ચાલો પહેલાનું સાદું
88.71 100.54 ચાલી જ રીતે 1900 / 1860 × 100 ચાલો એનો જવાબ આવશે 102.15 ચાલી જ રીતે 49/1860 104.84 બરોબર એટલે અચલ અંદાજનો દાખલો જો આખો દાખલો તમને ન પૂછે બે થી ત્રણ માર્કમાં દાખલો પૂછાય તમને આ બે માંથી કોઈ પણ એક જ પૂછે પેપર આ તો મેં અહીંયા બેસીમાં લીધેલું છે કે તમારે બે ની પ્રેક્ટિસ થઈ જાય જો તમને આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય કે આ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે તો ઈ વર્ષની ચલ કિંમત તમને ભાવ ઉત્પાદન વેચાણ છે કોઈ બધાના છેદમાં મૂકી દેવાના જે વર્ષનું મેળવતા હોય એના માટે શું કહેવાય ચાલુ કિંમત સાદું દાખલા અને સમજૂતી મેળવીશું.